માટે શું કરવું જોઈએ તેને કહેવાય ભાવ નિયંત્રણ. શા માટે ભાવોને અંકુશમાં લેવા જોઈએ, શા માટે ભાવોને નિયંત્રણમાં રાખવા જોઈએ? તો દેશની અંદર સમાજ પર જે દૂરોગામી અસર થાય છે તેના માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. અર્થતંત્રની અંદર માઠી અસર જે જોવા મળે છે આર્થિક રીતે, તે માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. ત્રીજું છે કે ઘણી વખત ગરીબ વ્યક્તિ છે તે બધા જ પ્રકારની વસ્તુઓ ખરીદી શકતી નથી. જો ભાવ નિયંત્રણ ન હોય તો ગરીબ પાયમાલ થઈ જાય, એનું કુટુંબ છે બરબાદ થઈ જાય, એટલા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. ચોથું, ભારતની અંદર સમાજ વ્યવસ્થા છે એ અસ્ત વ્યસ્ત થઈ જાય, તે માટે પણ ભાવ નિયંત્રણ જરૂરી છે. ભાવ નિયંત્રણ ન હોય તો ઘણી વખત તેની માઠી અસર છે એ આર્થિક રીતે પાયમાલ થયેલા વ્યક્તિઓ દ્વારા સર્જાયેલી છે. એટલે આપણે છે કે મૂડીરોકાણ છે ને, એ મૂડીરોકાણ ઉપર મોટા મોટી અસર પડે છે, આપણી બચત ઘટે છે, અને એને કારણે પણ ભાવ નિયંત્રણ કરવું આવશ્યક છે. ત્યાર પછીનું એક એવું છે કે ભાવ નિયંત્રણ ન થાય તો આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન શક્ય બનશે નહીં, એટલા માટે પણ ભાવ નિયંત્રણ જરૂરી છે. ત્યાર પછીનો એક પોઈન્ટ છે કે ભાવ નિયંત્રણ ન થાય તો વિદેશી ચીજ વસ્તુઓ છે એની નિકાસ ઉપર માઠી અસર થાય છે, એટલે નિકાસ કરવી ખૂબ મુશ્કેલ બને છે, એટલા માટે પણ ભાવ નિયંત્રણ જરૂરી છે. આ ઉપરાંત દેશના અર્થતંત્રના બધા જ ક્ષેત્રો ઉપર વધતા ઓછા પ્રમાણમાં ભાવ વધારાની અસર થતી જોવા મળે છે, એટલે પણ ભાવ નિયંત્રણ જરૂરી છે. અને છેલ્લું છે સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, આ ઉપરાંત કાળા નાણાંનું સર્જન, આવી અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવા માટે પણ ભાવ નિયંત્રણ હોવું જ જોઈએ. એટલા માટે ભારતની અંદર ભાવ નિયંત્રણ માટેના કેટલાક પગલાઓ લેવામાં આવે છે. હવે આના પછી આપણે ભાવ નિયંત્રણને ના સંદર્ભની અંદર ભાવો કેમ વધે છે એના માટેના અંકુશ માટેના પગલાઓ છે એ પગલાં જોઈશું. તો એ છે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો, એ આના પછી લઈએ.